બ્રેક બાદ આપનું સ્વાગત છે. એક મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં એલઆરડી પીએસઆઈ ભરતીના નામે કૌભાંડ ઝડપાયું છે. એક મહિલા સહિત બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ 12 જેટલા ઉમેદવારોને કૌભાંડનો ભોગ બનાવ્યા, ત્યારે ઉમેદવારો પાસેથી 1 લાખથી માંડીને 4 લાખ શખ્સોએ વસૂલ્યા છે. કૃષ્ણા શાહ નામની મહિલાએ ઉમેદવારો પાસેથી રૂપિયા પડાવ્યા, ત્યારે ભરતીમાં પાસ કરાવવાની લાલચ આપીને રૂપિયા પડાવ્યા છે અને વગદાર નેતાની ભત્રીજી હોવાની ઓળખ આપીને કૌભાંડ આચર્યું છે. કૌભાંડમાં સંકળાયેલા અન્ય શખ્સોની પણ તપાસ શરૂ કરવામાં આવી છે, ત્યારે કૃષ્ણા શાહ અને જેનિસ પરસાણા નામના આરોપી ઝડપાયા છે. સીધા જોઇનિંગ લેટર આપવાની લાલચ આપી હતી, ઉમેદવારો પાસેથી રૂપિયા 15 લાખ પડાવ્યા, ત્યારે શારીરિક કસોટીનું પરિણામ જાહેર થતા જ સમગ્ર ભાંડો ફૂટ્યો છે. તો જે ગુજરાતીમાં કહેવત છે કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે, વારંવાર આ પરીક્ષા પહેલા પણ કહેવામાં આવે છે અને સરકારી પરીક્ષાઓ પહેલા પણ કહેવામાં આવતું હોય છે કે કોઈ પણ આ લોકો જે હોય છે તેમના લાલચમાં ન આવજે. આ વિશે આપણે વધુ માહિતી મેળવીએ અમારા એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય પાસેથી. ધર્મેશજી, જે રીતે પેલી કહેવત છે સાચી ઠરી રહી છે કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે, અને સીધો જે લેટર મેળવવાની લાલચ ના કારણે લાખો રૂપિયા પણ આપવામાં આવ્યા, તો ધર્મેશજી જે પ્રકારે આ જે આખું કાંડ થયું છે અને આ કૌભાંડ થયું છે, લોકો કઈ રીતે છેતરાય છે આમાં? મિથુન, મહત્વની વાત કહી શકાય કે ગાંધીનગર અને સાબરકાંઠાનું જે એલઆરડી કૌભાંડ છે એના રેલો રાજકોટમાં પહોંચ્યો છે. સૌરાષ્ટ્રનું પાટનગર છે, 11 થી વધુ જિલ્લાઓ સૌરાષ્ટ્રમાં સમાવિષ્ટ છે. ત્યારે રાજકોટમાં અત્યારે જે ગાંધીગ્રામ પોલીસ, રાજકોટ શહેર પોલીસનું એક મોટું નેટવર્ક છેલ્લા 2 દિવસથી જે કામે લાગ્યું હતું એની સફળતા મળી છે. અને એક કૃષ્ણા શાહ અને એક મનીષ પરસાણા કરીને 2 વ્યક્તિઓને પોલીસે સગંજામાં લીધા છે. 12થી વધુ વ્યક્તિઓને ભોગ બન્યા છે કે જે લોકોને લાલચ આપવામાં આવી હતી અને લાલચ આપીને એવું કહેવામાં આવ્યું હતું કે તમને પાસ કરાવી દેશું. અને એલઆરડી કૌભાંડમાં આ મહત્વની કહી શકાય એવી કડીમાં આ બંને લોકોને જે સમાવેશ કરવામાં આવ્યો છે એ અંતર્ગત અત્યારે પોલીસમાં પૂછપરછ થઈ રહી છે. જે 12 લોકો નપાસ થયા એનામાંથી આખું કૌભાંડ આવ્યું અને રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના નેતૃત્વમાં ગાંધીગ્રામ પોલીસના જે અધિકારીઓ છે અને એને જી સ્ટાફ છે એ છેલ્લા 2 દિવસથી જે ઓપરેશન કરી હતી એમાં સફળતા મળી છે. અને ગુજરાતનું જે કહી શકાય કલંકિત એલઆરડી અને જે પીએસઆઈ ની ભરતીનું કૌભાંડ છે એમાં 12 જેટલી વ્યક્તિઓ પાસેથી પૈસા લઈ અને આ કૌભાંડ થયું છે. આ જે કૃષ્ણા શાહ નામની યુવતી અત્યારે પકડાઈ છે, એક બિનસત્તાવાર રીતે એવું કહેવાય છે કે એક રાજકીય અગ્રણીનું પણ નામ વટાવતી હોય અને એના અંતર્ગત પોતે પાસ કરાવી દેશે એવું કહેવામાં આવતું હતું. જોકે પોલીસ હજી આ તમામ વિગતો આવતીકાલે પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કરશે, પણ અત્યારે મહત્વનું કહી શકાય એવી જે વાત છે તો જેને કહી શકાય કે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જે અત્યારે કૌભાંડોની હારમાળા ચાલે છે, પછી ગૌણ સેવા પસંદગીનું હોય કે એલઆરડીનું હોય, આ તમામ વચ્ચે અત્યારે મહત્વની જે વાત કહી શકાય એ 2 વ્યક્તિઓ, એક કૃષ્ણા શાહ અને એક પરસાણા, આ બંને જણને અત્યારે ગાંધીગ્રામ પોલીસ જે છે રાજકોટ શહેર પોલીસની જે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન છે ત્યાં સગંજામાં લીધા છે અને તપાસનો ધમધમાટ શરૂ થયો છે. જી, આભાર ધર્મેશજી માહિતી આપવા બદલ. તો જે પ્રકારે આ 12 લોકો આમાં તેમણે પૈસા આપ્યા હતા અને છેલ્લે તેઓ નાપાસ થતા આખું કૌભાંડ બહાર આવ્યું છે.